श्रृणीवेश्वरमणीयदर्शनं मन्दहासरुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणि श्री स्वामी नारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी जय। जय श्री स्वामी नारायण। આજે પરમ પવિત્ર દિવસ પોષ સુદ પડવો, એ દિવસે આપણે નૂતન ગ્રંથનો પ્રારંભ કરીએ છીએ। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત 23 ગ્રંથોમાંનો આ એક ગ્રંથ છે અને એ ગ્રંથનું નામ છે હરિબળ ગીતા। ઘણી બધી ગીતાઓ આપણે જાણીએ છીએ, શ્રીમદ ભગવદ્ ગીતા, આની આગળ કથા આપણે સાંભળી ગયા, એક સ્નેહ ગીતા, એક નારાયણ ગીતા, એક હરિ ગીતા, એક અવધૂત ગીતા, એક ઉદ્ધવ ગીતા, કેટલી એક ગુરુ ગીતા, બધી બહુ ગીતાઓ છે। એમાંની એક ગીતા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજની પ્રેરણાથી રચી, એનું નામ છે હરિબળ ગીતા। અદ્ભુત આ ગ્રંથ છે અને આ ગ્રંથની પહેલાં આપણે ભૂમિકા એના ઉપર નજર નાખીએ। શરણાગતિ પ્રધાન આ અદ્ભુત ગ્રંથ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની કલમે સંવંત 1898માં રચાયો છે। 38 વર્ષ સુધી સાધુ જીવનનો અનુભવ થયા પછી પૂજ્ય સ્વામીએ 76 વર્ષની પૌઢ અવસ્થાએ આ ગ્રંથ લખ્યો છે। એટલે આ ગ્રંથમાં લેખકની પીઢતા અને પક્વતા સવિશેષ નિખરી છે। 76 વર્ષની ઉંમરે 1898ની સાલ આ ગ્રંથ લખ્યો, આખા એ જીવનનો નીચોડેનો અનુભવ, ઘણા સાધનો ઉપર, વચન ઉપર, સ્નેહ ઉપર, તપ ઉપર, આજ્ઞા ઉપર, વૈરાગ ઉપર, બહુ જ લખ્યા પછી, બહુ જ જોયા પછી, દરેકના જીવનો ઝાંખ્યા પછી પોતાનો અનુભવ આટલો નીકળે છે એ સ્વામીએ આ ગ્રંથમાં ગૂંથ્યો છે, સાર જેને કહેવાય। આ ગ્રંથમાં શ્રીહરિના બળની ગાથા વર્ણવામાં આવી છે, એથી જ હરિબળ ગીતા આવું અન્વર્થ નામાભિધાન પણ અતિ યોગ્ય છે। ગ્રંથમાં ભગવાનનું બળ, શ્રી હરિનું બળ, એનું વર્ણન કર્યું, એટલે નામ શું આપ્યું? દુનિયામાં બધા બહુ બળો છે, શારીરિક બળ આમ બતાવે ને, ભુજાઓ પહેલવાનની જેમ અખાડામાં ઉતરે, કોઈને જીતવા ન દે, ગિનિસ બુકમાં નામ લખાવે, હાથીનું બળ આવે, એ બળ
શક્તિ. કોઈની પાસે બુદ્ધિનું બળ હોય તો કોઈની પાસે રૂપનું બળ હોય તો કોઈની પાસે ધનનું બળ હોય, કોઈની પાસે બહુ મોટી પ્રોપર્ટીનું બળ હોય, કોકની પાસે પોતાના મિત્રોનું હગાવાલાનું બળ હોય. કારણ કે મારા મિત્ર કેવા મોટા, આ તારામાં કંઈ ન હોય પણ એમ કે મારા મિત્ર કેવા બળિયા, કેવા સુખી, એના પાવરે આ જીવતો હોય. પેલો નથી શાની વાત છે, હા ઘણા નશાનું બળ હોય, નશાનું. ભાવનગરની બજારમાં એક દારૂડિયો ચાલ્યો જતો હતો, સામેથી વજેસિંહ બાપુની અસવારી નીકળી હાથી ઉપર, ત્યાં દારૂડિયો હાવ લગર વગર હાવ ભિખારી હતો, ચૂપડામાં રહેતો પણ પી ગયો હતો ને, અને એ બોલે એટલે એ બાપુને શું કીધું ખબર છે, હે વજેસિંહ, આમ જો સીધું તું કારે છે, હાથી વેચવો છે કે હાથી, શું કીધું, હાથી વેચવો છે, આ કે હા વેચવો છે કે કચેરીમાં આવજો કિંમત કરીશું. બીજો દિવસ થયો, સિપાહીને કીધું જાઓ પેલો હાથી લેવાવાળો છે ને એને ગોતી લાવો, પકડીને દરબારમાં લઈ આવ્યા, સામે ઊભો રાખ્યો, કેમ ભાઈ તારે હાથી લેવો તો ને, તો કે જેને હાથી લેવો તો એ ઉતરી ગયો, જેને હાથી લેવો તો એ વયો ગયો, ભાગી ગયો. એ કોણ બોલતું હતું, નશો. ઘણાને એવો નશો હોય ને, ગુરુજી ઘણી વાર કથામાં કહે છે ને એક વાત, મુંબઈમાં બાબુભાઈ કાઠિયાવાડી ખોપાળાવાળા, એની ઘેરે પધરામણીનું થાળ ને એવું બધું હતું વર્ષો પહેલાં, બધા બહુ સંતના મંડળોને બોલાવેલા, ગુરુજી કે હું ગયેલો, તેનો એક નોકર હતો, ઈ આખો દી કોટામાં ને કોટામાં, એનું ગુરુજી કંઈક નામ હોય કે છે, નામ તો ભૂલી ગયો. પછી ગુરુજી આમ હાલતા ચાલતા નીકળે ને આમ ફટાફટ ફટાફટ, આમ ખોટામાં ઉત્સાહમાં ઉમંગમાં પાવરમાં જ હોય, એટલે તું નોકર છો આટલો બધો પાવરમાં, આટલો તારો માલિકે આટલો પાવરમાં નથી રહેતો, તું આટલો બધો પાવરમાં કેમ છો કે, થાવડો આ કે ન હોઉં કે, હું કોનો નોકર, શું હું કોનો નોકર, પાવર, હું બાબુ કાઠિયાવાડી આવો મોટો શેઠ એનો હું નોકર, તે પાવર ન હોય કે, બોલો છે ને, પોતાની પાસે કાંઈ નથી પણ એને હું કોની ભેળો છું, હું કોનો નોકર છું, કોના યોગમાં છું, એક પ્રકારનો પાવર છે. દુનિયામાં આવો પાવર હોય, એમ જેની ભેળા ભગવાન હોય એનો પાવર કેટલો હોય, અને એ પાવર આ ગ્રંથમાં વર્ણવ્યો એટલે આ ગ્રંથનું નામ પડ્યું હરિબળ ગીતા. હરિબળ, હરિનું બળ, આના બીજા ઘણા બધા અર્થો છે, જેને કહેવાય પર્યાય, આશરો, શરણાગતિ, પ્રપત્તિ, ભગવત નિષ્ઠા, આત્મસમર્પણ, આ બધા શબ્દોનો અર્થ ઘણો જ મળતો છે. બીજા તમામ સાધનોમાંથી ઉપાયપણાની બુદ્ધિનો ત્યાગ કરી ભગવાનનો જ સાધન તથા સાધ્ય સ્વરૂપે સ્વીકાર કરવો એ જ શરણાગતિનું સાચું રહસ્ય છે. ઘણા બધા સાધનો છે તો કે છે, બુદ્ધિનો ત્યાગ કરી ભગવાનનો જ સાધન તથા સાધ્ય સ્વરૂપે સ્વીકાર કરવો. સાધન ભી તુમ, સાધ્ય ભી તુમ, સાધન જુદા ભગવાન જુદા એવું નહીં, જેના સાધનો જ ભગવાન બની જાય, ભગવાન કરાવે તો જ થાય, મારાથી કાંઈ ન થાય, જે કાંઈ કરું એ ભગવાનના બળથી જ કરું, હું મારા બળથી ભગવાન સુધી પહોંચી જાઉં એમ નહીં. માર્ગ ભી તુમ, મંજિલ ભી તુમ, ક્યા માર્ગ ભી તુમ, મંજિલ ભી તુમ,
चलने वाला भी तुम, पहुंचने वाला भी तुम। तारा मां तुझने समावी दे, हूं नहीं हूं तुझ छु, एम शु हूं तुझ छु, तारो ज छु, तारा मां ज छु। एक गागर ने पानी ने सागर माथी जुदी पाड़े अने पे गागर ने पाछ एमने मां नाखे, एक थी जाए ने, रस बस होई रही रसिया संग, जीव पै माई मिश्री भली, એમ બસ બધું જ તું જ છો, તારા સિવાય મારું કોઈ અસ્તિત્વ નથી। આનું નામ કહેવાય હરિબળ, આનું નામ કહેવાય, એ જ સાચું શરણાગતિનું રહસ્ય કહેવાય। પુરુષોત્તમની પ્રાપ્તિ પુરુષોત્તમની કૃપાથી જ થાય છે। હીરે કરીને હીરો વિંધાય, હીરાને તોડવો હોય તો હીરો જ તોડી શકે, બાકી કોઈની તાકાત। ઝેરથી ઝેર મરે ને કે છે ને, ઝેરથી ઝેર મરે, કોઈને ઝેર ચડ્યું હોય તો એને ઇન્જેક્શન શાનું આપવું પડે, ઝેરનું આપવું પડે। હીરાને તોડવો હોય ને તો એ લોખંડથી ના તૂટે, પથ્થરથી ના તૂટે, હીરો હીરાથી જ તૂટે। એમ ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય છે। પ્રથમનું 51મું મહારાજે કીધું, જ્યારે તમારા ઇન્દ્રિયો અંતકરણ પુરુષોત્તમ રૂપ થાય, સાચા સત્પુરુષનો સમાગમ કરી અને એ ભગવાનને ઓળખી લે, અને એ પુરુષોત્તમ રૂપ ઈ સંતના સમાગમથી ઇન્દ્રિયો અંતકરણ પુરુષોત્તમ રૂપ થાય, એટલે પછી એના દ્વારા ભગવાન ઓળખાય। માઇક દ્રષ્ટિથી ભગવાન દેખાતા નથી, માઇક બુદ્ધિથી ઓળખાતા નથી, એ તો જ્યારે ભગવાન એના ઇન્દ્રિયો અંતકરણમાં દેહ પ્રાણમાં જીવમાં પ્રવેશ કરે છે, ત્યારે ભગવાન વતે જ ભગવાન પછી એને દેખાય છે, ઓળખાય છે। બાકી ભગવાન આ માઇક છે, દિવ્ય છે, ચૈતન્ય છે ભગવાન, અને આ બધું જે અત્યારે દેખાય છે આપણને, આ દેહ પંચભૂત પંચ વિષય 24 તત્વો, એ બધા માયાજન્ય છે। એનાથી ભગવાનને કેમ પવાય પમાય, ત્યારે ભગવાન ઈચ્છા કરે। કોણ ઈચ્છા કરે? ભગવાન ઈચ્છા એમ કરે। વચનામૃતમાં મહારાજ કહે કે આ દેહધારી જીવ પ્રાણી માત્ર છે, એના જેવો હું થાવ અને હું એને ઓળખાવ, ત્યારે ઈ હું એને દેખાવ એવો થાવ, ત્યારે જીવ પ્રાણી માત્ર મને જોઈ શકે છે, ભગવાન કહે છે। કોના વતે થયું આ બધું? સાધનાથી કાંઈ ન થાય, સ્વામીએ વાતોમાં લખ્યું, સાધન કરી કરીને તો જીવ મરી જાય, તો એ ભગવાનનો પમાયો। દાદા હો વીઘાનું ખેતર હોય, કૂવામાંથી ડોલે કરીને સીંચી સીંચીને પાવું હોય, પવાય, લીલું થાય, કંઈ થાય, પણ વરસાદ પડે તો એમ સીધી તમે પાવ તો એ 2 ક્યારા 5 ક્યારા પાવ, બરાબર એમાં કેટલું થાય, કેટલાના પેટ ભરાય, કેટલું ધાન પાકે, પણ વરસાદ વરસે તો હે આખી પૃથ્વી હે લીલી છમ કરી દે ને, ઉગે ને, પછી તો સ્વામી કે એને માણા ખાય, ઢોર ખાય, પશુ ખાય, પંખી ખાય, તોય ખૂટે નહીં, એ મનરાધાર સર્વાધાર અનરાધાર થઈને જ્યારે વરસે ને, કૃપા વર્ષા કરે ને, ત્યારે જીવ પ્રાણી માત્રની મુક્તિ થાય। બાકી આ જીવ સાધન કરી કરીને શું કરી શકે? હે એકાદશીનો નકરડો ઉપવાસ કરવો હોય તો એ ગેંગે ફેફે થઈ જાય, ભલે પછી શરમે ધર્મે ખાય નહીં, પણ મન તો વયું જ જાય હો દાદા, સારું, અને કાં જબરજસ્તી સંયમ રાખે પકડીને, તો એમ થાય જલ્દી રાત જાય તો સારું, છેલ્લી બાકી રાત ન જાય તો ભાઈ 12 વાગે તોય ઘણું કે જલ્દી 12 વાગે નાહી ધોઈ પૂજા કરી, એ પૂજા કેવી થાય? જોરદાર થાય ને, હા બોલો, એટલે એ તો ઠીક છે, કરવું જોઈએ,
ઉપવાસો કરવા જોઈએ, તપ કરવું જોઈએ, વ્રત કરવા જોઈએ, પવિત્રતા, સંયમ, ધર્મ, નિયમ, બોર્ડર આ બધું રાખવું જોઈએ. એમાંથી ભગવાન રાજી થાય છે, પણ એનો જ આધાર ને એના જ બળથી હું પોગું તે શક્ય નથી. તો આપણે જ્યારે મહેનત કરીએ, પ્રયત્ન કરીએ, ત્યારે ભગવાન આપણી મહેનતને જોઈ, ઉદ્યમ પર પ્રયત્નને જોઈને કૃપા વર્ષા કરે. તમે એક ડગલું ચાલો તો ભગવાન હામાં હો ડગલા લેવો, કારણ કે ભગવાન દયાળુ છે. અદ્ભુત વાત લખી છે હરિબળ ગીતામાં. એટલે જ આ ગ્રંથમાં બીજા તમામ સાધનો કરતાં શરણાગતિની અતિ શ્રેષ્ઠતા વર્ણવવામાં આવી છે. બસ મેં તો તેરા તું મેરા, બસ તું તારો થઈ ગયો, બસ તારે શરણે આવ્યો, હવે તારો કે મારો આશરો એક તમારો. મેં તો તેરે બિરુદ ભરોસે બહુ નામી, શાના ભરોસે? તારા બિરુદના ભરોસે, કે તું મારું કલ્યાણ કરીશ, તું મારો મોક્ષ કરીશ, તું મને તારા સાનિધ્યમાં રાખીશ, તું મારા બધાય દુઃખ દર્દોને દૂર કરીશ, તું મારી તમામ ઈચ્છા પૂરી, આવો જે ભરોસો, શરણાગતિ. શરણાગતને પાળે સદા બહુ નામી, મારે નિર્ભય ખૂટ નાણું ગીરધારી. શરણાગતને પાળે સદા બહુ નામી, આવો વિશ્વાસ હોય અને શરણે જાય, પછી એને શું કરવું પડે કહો. નાનું છોકરું હોય, કાંઈ ખબર ન પડતી હોય, બરાબર, એવું કૂદતું ને ખેલતું હોય ને રમતું હોય ને દોડતું હોય ને તોય પણ એને કાંઈ બીક હોય, કાંઈ બીક હોય, એ વાઘ આવ્યો એને બીક હોય, એ હરપ આવ્યો બીક હોય, એ દુકાળ પડ્યો બીક હોય, એ માંદો પડીશ દવાખાને જઈશ કેટલો ખર્ચો આવશે એને કાંઈ બીક હોય, કંઈ હોય, કેમ? શરણાગત છે. મારી માં છે ને, મારો બાપો છે ને, હું ગમે એટલે ધમાલ કરીને માથું ફોડી આવીશ ને તોય મને બીક નથી, હું ગમે એટલું ખાઈશ ને ઝાડા ઉલટી થાય ને તોય મને બીક નથી, છે એને બીક? સ્કૂલે જાય, ભણવા જાય, ભણે કે ન ભણે તો એને બીક હોય? એને એમ હોય કે યાર પૈસા મારા જાહે ફોકટના, એને શું હોય, કોણ દે છે? બાપ દે છે ને, દેવાવાળો એ છે, આપણે શું ચિંતા કરો ને, મજા ખેલે કૂદે રમે હરે ફરે, કાંઈ ટેન્શન હોય એને? શરણાગત છે, શું છે? પછી જો પોતાના પગભર થોડોક ઊભો થાય ને એટલે ટેન્શન શરૂ થાય, પછી આશરો મટી જાય ને એ માતાના ખોળાથી દૂર જાય, પિતાના ચરણથી દૂર જાય, પછી બીક મંડે ઘરવા. જેટલો દૂર જાય એટલી બીક વધે, એટલું ટેન્શન વધે, એટલી મહેનત વધે, વધે ને? સ્ત્રી હોય પરણી ન હોય ત્યારે એને બધી ચિંતા હોય, પણ જેવી પતિને પરણી જાય પછી તમે જો, પહેલાં કાંઈ હતું, ઘર કેટલું કાંઈ, એક નાના નાની ઓરડીમાં એના મા બાપ ભેગી રહેતી હતી ને કેટલું ટેન્શન. એ નહીં હોય કે ભાઈ મા બાપને હું ભારરૂપ છું, આ છું, તે છું, બરાબર. પણ જેવો મોટો સાહુકાર, મોટો શેઠિયો હોય, ધનપતિને મોટું મકાન હોય, બહુ મોટી પ્રોપર્ટી હોય, કરોડોનો આસામી હોય, અને એને આ સ્ત્રી પરણી જાય તો ખાલી પરણી ફેરા જ ફરી ગયા હાથ, અગ્નિની સાક્ષી, પતિ ગયું, વિધિપતિ ઘેરે આવ્યા, ઘર બદલાઈ ગયું, નામ બદલાઈ ગયું, બધું બદલાઈ ગયું, ગોત્ર બદલાઈ ગયું, જાતિ બદલાઈ ગઈ, પેલા બાપનું નામ લાગતું હતું પાછળ, હવે તમે વિચાર કરો, એક શરણાગત થઈ પત્ની પોતાના ધણીને, તો જેટલી પ્રોપર્ટી પતિની હતી એ બધી કોની થઈ ગઈ? બધું થઈ ગયું, જોયું તમે, બધું બધું એનું થઈ ગયું, બધી માલકીન બની ગઈ, ચાવી એના હાથમાં આવી ગઈ, એટલો મોટો બંગલો, એટલી મોટી પ્રોપર્ટી, બધું. એમ ભક્ત પાસે કાંઈ ન હોય જીવ પાસે, પણ જો ભગવાનને શરણે જાય ને તો અક્ષરધામ જેમ ભગવાનનું, એમ અક્ષરધામ આનું થઈ જાય, બધું ભગવાનનું રૂપ, ઐશ્વર્ય, જે કંઈ સામીપ્ય, જે કંઈ છે, બળ, તેજ, બધું ભગવાન એને આપે, એવો પોતા જેવો કરી દેવો. એટલે કે છે સાધનો કરતાં શરણાગતિની અતિ શ્રેષ્ઠતા વર્ણવવામાં આવી
છે અને એ તો સાચી જ વાત છે. કરી કરીને કેટલું કરે જીવ, સાધનો કરે પાર ન આવે. મોટા મોટા ઋષિ મુનિઓ મહારે મુનિના ધ્યાનમાં ન આવે, તપ કરી કરી રાફડા થઈ ગયા તોય પણ ભગવાન એને ન મળ્યા, ખોળતા હતા. ન મળે નટવર નાણે, સુખની સીમા રે વ્રજના વાસી માણે. તમે વિચાર તો કરો, ખટ દર્શનમાં ખોળા ન લાદે. શિવ બ્રહ્મા ને નજરે ના આવે એ ભગવાન. ધ્યાન કરીને મેળવી લઉં, તપ કરીને મેળવી લઉં, દાન પુણ્ય કરીને મેળવી લઉં, ભગવાનને વેચાતા લઈ લઉં તો ભગવાન એમ વેચાતા. પણ તું એનો થઈ જા એટલે કામ આમ છે. સ્વામી કહે છે, સાધન બળિયા માણસો કરતા આશરાવાળા ભક્તો ભગવાનને વધુ વાલા લાગે છે. કેમ જે બીજા સાધનોમાં સ્વબળ અહમ જીવતા રહે છે. બીજા સાધનોમાં શું રહે, મેં તપ કર્યું છે ઓ ભાઈ, એટલે પછી અક્કડ થઈ જાય. શું થઈ જાય, મેં જપ કર્યા છે ઓ ભાઈ, મારી પાસે જ્ઞાન છે, મારી પાસે વિદ્યા છે, હું આટલો મોટો પંડિત છું, આટલો મોટો ગાયક છું, આટલો મોટો વાદક છું, આટલો મોટો બુદ્ધિવાળો છું, હું આ બધું હેન્ડલ કરી જાણું છું, મારી પાસે બધું મેનેજમેન્ટ છે, મારી પાસે આમ છે, મારી પાસે તેમ છે, હું તો અઠવાડિયું સુધી કોઈ ખવડાવે નહીં તો એમને ભૂખ્યો ને ભૂખ્યો રહી જાઓ, પેલા દૂધાધારી બાવન જે શરદ પૂનમે જ બહાર નીકળે, આખું વર કંઈ ખાય જ નહીં. બોલો, હવે મહારાજને થયું કમાલ છે, કળિયુગમાં અન્ન સમા પ્રાણ છે, અન્ન ખાય તો જીવે, કળિયુગમાં અન્ન છોડે તો મરી જાય, અને આવડો જીવતો કેમ ન હોય છે, ભગવાન તો જાણે ને. આશાનાથી જીવતો તો માનથી જીવતો તો બોલો. એકવાર માનનું જો એનો ભંગ થયો, રાજા પ્રજા કોઈ નો ગયું કે હમણાં હું શરદ પૂર્ણિમાએ બહાર નીકળીશ અને બધાએ મારું સ્વાગત ને મારો વરઘોડો કાઢશે ને મારું પૂજન કરશે ને ઢગલા કરશે, મારી સામે બધું ભેટ આપશે, મારી વાહ 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 વાહ, મારો જય જય કાર કરશે, અને કાંઈ નહોતી હોપો પડી ગયો, ચકલુંય ન બોલ્યું, ચકલુંય ન ફરક્યું. ત્યાં કે માળા ગયા ક્યાં, એને ચેલા કે આજ નહીં આવે, ત્યાં કોઈક વર્ણી આવ્યો છે, મારાથી મોટો હતું છે કોણ વર્ણી, કયો વર્ણી, કેવો વર્ણી, તારી જાતના હું સમજો છો, ફટાક્યો થઈ ગયો, હાર્ટફેલ થઈ ગયું. બોલો ન્યાન ન્યાન, મારું કેમ આમ ન થયું, મારા તપ હામું, મેં આટલું ભૂખ્યો, આટલું ધ્યાન, આટલું એકાંત સેવ્યું, અને મારી કોઈ કિંમત નહીં, લ્યો ફટાક્યો થઈ ગયો. આમ છે તારે સાધનના બળે અહમ છે ને, અહમ આવી જાય. શું થાય, સાધનના બળે અહમતા, અહમના પ્રભાવે જીવતા રહે. જ્યારે શરણાગતિમાં પોતાના અનન્ય આધાર તરીકે પ્રભુને જ સ્વીકારવાના હોય છે, આ શરણાગતિનું મુખ્ય લક્ષણ છે. બધું જ આધાર એક સર્વાધાર અનરાધાર, એનો જ આધાર, એનો કોઈ આધાર નહીં, આપણા બધાનો આધાર એ છે. નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી, જહાં દેખું વહાં જલનિધિ ખારા, મેરે તો તુમ એક હી એક આધારા. રસિક શિરોમણી તુમ બિન મોકો, સબ જગ લગત અંગારા, મેરે તો તુમ એક હી એક આધારા. બસ આ શરણાગતિ છે. સ્વામી કહે છે, તેમાં પરમાત્માનું પ્રધાનપણું તથા પોતાનું અહમ શૂન્યપણું આપોઆપ શરણાગતિમાં આવી જાય છે, ને તે પ્રભુને અત્યંત પ્રિય છે. એટલે જ આશરાવાળા ઉપર શ્રીહરિનો સર્વશ્રેષ્ઠ રાજીપો થાય છે. વચનામૃત ગરડા પ્રથમના 33માં પણ મહારાજે સમગ્ર સાધનોનો રાજીપો એક આશરામાં જ બતાવ્યો છે. આ રાજીપાના પ્રતાપે જ શરણાગત જીવના તમામ પુણ્ય પાપ અને દોષોને બાળી શ્રીહરિએને પોતાની સાક્ષાત પ્રાપ્તિ કરાવી આપે છે. આ બાબત પણ પૂજ્ય સ્વામી આ રીતે જણાવે છે,
एम जीवने जगदीश छे जनक जननी समाना निष्कुलानंद ए नव तजे निश्चय जानो निदान पोतानी जानी नव पर हरे अने करे प्रीते करी प्रतिपाल अवगुण न जुवे अर्भकना जेम जननी जाळवे बाळ। સાધનમાં ભૂલ થાય ને તો પ્રાયશ્ચિત કરવું પડે, ફરી પહેલેથી શરૂ કરવું પડે અને પડી જાય માર્ગમાંથી। સાધના કરતાં કરતાં વળી ક્યાંક લોભાઈ ગયો, ભરતની જેમ મૃગલામ લોભાઈ ગયા હતા ને, સાધના કરતાં કરતાં વળી કંઈક લોભાઈ જાય, પેલા એકલશૃંગી ઋષિની જેમ સ્ત્રીને જોઈને મોહ થયો ને, નારદની જેમ હાથ જોઈને મોહ થયો ને। સાધન કરતાં કરતાં એકાદી ભૂલ થાય તો માણસ મોક્ષના એ સાધનના માર્ગેથી પડી જાય છે, ઝીરો થઈ જાય છે, શું થઈ જાય છે। પણ શરણાગત હોય ને અને એ ભૂલ કરે તો હીરો થઈ જાય, ઝીરો ન થાય। શરણાગત હોય ને પોતાના જાણી નવ પર હરે કરે પ્રીતે કરી પ્રતિપાળ, જ્યારે ભગવાનને શરણે હોય અને ભૂલો। અને જો નાનું છોકરું હોય, અહીં કીધું સ્વામીએ, એ ચાલતા ચાલતા પડી જાય ને તો કોણ ઉચકી લે, ચાલતો હોય રસ્તે પણ પડી જાય તો એની માં તરત દોટ કાઢે। શરણાગત જીવ ભગવાનને માટે જ કાંઈ કરતો હોય, જપ તપ જે કાંઈ સાધન કરતો હોય, અને જો એમાં કાંઈક ચૂક પડે તો ભગવાન એને ઉચકી લે, તું તો મારો છો, ચિંતા ના કરતો, ટેન્શન ના રાખીશ, મારી પાસે છો, નિર્ભય રે। પડી ગયા તો પડી ગયા, ફરી પાછો ઊભો થઈ જાય, પેલો પછી ઊભો ન થઈ શકે, કારણ કે એને એક જ બળ હોય, ખલાસ થઈ જાય, પછી બીજું કંઈ બળ ભગવાનનું તો હોય નહીં। એટલે સ્વામી કહે, ઘણા ભક્તો પોતામાં રહેલા દોષો જોઈને હિંમત હારી જાય છે કે મારો મોક્ષ થશે જ નહીં, હું તો કામી છું, ક્રોધી છું, લોભી છું, લંપટ છું, આવો છું, તેવો છું, મારામાં કાંઈ નથી, મારામાં બળ નથી, હું કાંઈ ઉપવાસ નથી કરી શકતો, હું કાંઈ સાધન નથી કરી શકતો, હું કથા નથી કરી શકતો, હું સેવા નથી કરી શકતો, હું આમ નથી કરી શકતો, મને આ દોષો પીડે છે, મને આ સંકલ્પો પીડે છે, મારું મન મને હેરાન કરે છે, મને આ આમ નડે છે, આ નડે છે, આવું બધું। ઘણા ભક્તો આવી રીતની હિંમત પછી હારી જાય અને પછી અંતે પડી જાય, હવે મારાથી નહીં થાય, શું મહારાજ કે સત્સંગમાં કુસંગ આ જ છે, શું હિંમત રહિત વાત કરે છે, કારણ કે એને હરિનું બળ નથી, મારો મોક્ષ થશે નહીં આવું માનીને નિરાશ થઈ ભગવાનની ભક્તિમાંથી પાછા પડી જાય, આવા ભક્તો માટે આ ગ્રંથ સંજીવની સમાન છે। બસ એને હિંમત આપે છે, ભાઈ તું કરે છે એ ભગવાન માટે કરે છે અને ભગવાન જ કરાવે છે, હિંમત હારવાની જરૂર નથી, ચાલતો હોય તે પડે, ઉતો હોય કેમ પડે, દોડતો હોય એને વાગે, એ હુઈ ગયો હોડ તાણી એને શું વાગે। તમે રોજ 12 વાગે ખાતા હો અને પછી 10 વાગે ખાઈ લીધું, બરાબર 11 વાગે ખાઈ લીધું, તમને રોજ જમવાનો ટાઈમ કયો હોય 12 વાગ્યાનો, અને પછી 11 વાગે ખાઈ લીધું, પછી કોઈ પૂછે કેમ ભૂખ ભૂખ, કે ભૂખ ભૂખ હું, ભૂખ લાગતી છે કે, હવે એને ભૂખની શું ખબર હોય, પણ એક દી બે દી ત્રણ દી ખાવા ન મળ્યું હોય એને તમે પૂછો કેલા ભૂખ એટલે શું, કોને ખબર હોય, એને ખબર હોય ને। એમ સ્વામી એ કહે છે, સમગ્ર ભક્તિમાંથી પાછા પડી જાય આવા ભક્તો માટે આ ગ્રંથ સંજીવની સમાન છે, શું પેલાને કંઈ ખબર ન પડે અને જેને હરિનું બળ હોય ને એને પછી કાંઈ આડું ખબર પડે, એટલે કે ખબર પડે કે ના પડે, પણ એ મોક્ષના માર્ગમાંથી પડે નહીં, એને એવી ભૂખ જાગે ને, પેલાને તો
બસ એને એકલું જ બળ હોય, પછી ભગવાનનું બળ ન હોય ને એ પછી હિંમત હારી જાય. એના માટે કહે છે કે આ ગ્રંથ છે ને એ સંજીવની સમાન છે, એને હિંમત આપે છે અને એને મોક્ષને માર્ગે આગળ ને આગળ. આ તો માણસ માત્ર ભૂલને પાત્ર, કયો જીવ છે ભૂલ ના કરે? અક્ષરધામમાંથી મુક્ત આવ્યા હોય આ ધરતી, પણ આ લોક જ એવો છે એનાથી કંઈક ને કંઈક થઈ જ જાય. આ ગ્રંથ મુમુક્ષુઓને બળિયા અને હિંમતવાન બનાવવાની જોરદાર ઉર્જા પૂરી પાડે છે. આ ગ્રંથ દ્વારા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે કહી દીધું છે કે જીવનો મોક્ષ સાધનોથી નહીં પણ શ્રીહરિની દયાથી જ થાય છે. જીવનો મોક્ષ કરવા માટે ભગવાનને તેમના દ્રઢ ભરોસાની જ અપેક્ષા છે. બીજા સાધનો તો તેમની પ્રસન્નતા માટે કરવાના હોય છે. માટે જે જીવને ભગવાનનો જોરદાર જે ભરોસો છે ને તેનો ભગવાન મોક્ષ કરશે જ. મોક્ષ માત્ર સામાં સમાયું છે શરણાગતિને ભરોસામાં. બસ વચનામૃત મધ્યના 66માં મહારાજે પણ આ વાત કરી છે, કલ્યાણ તો એક ભગવાનના આશ્રય કરીને જ છે. મધ્યનું 66મું આશ્રય કરીને જ કલ્યાણ છે. અને સાધન છે તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે છે, સાધન છોડવાના નથી. પાણી નીકળે ચોક્કસ, પણ તો એને કુદાળા ને પાવડા તો ખોદવા કૂવામાં જોઈ ને. તમારે ત્યાં સુધી પહોંચવા માટે કોઈ તમારી મંજિલ હોય, ઇન્ડિયા જવું તો પ્લેનમાં બેવું પડે કે ન બેવું પડે? ભલે મોડા પગું હોય તો વહાણમાં, પણ બેવું તો પડે ને. પણ બાહુબળે કરીને દરિયો તરાય પોગે ખરો? બસ આમ છે તારે. એમ કે છે અહીંયા સ્વામી, સાધન જરૂર છે પણ ક્યાં સુધી? જો તમે તમારા જ્યાં જે શહેરમાં જવું છે બરાબર, ટ્રેનમાં બેસી ગયા, પછી તમે ધારો કે આ 4 કલાક કે 6 કલાક 12 કલાક આ ટ્રેનમાં બેઠો, આને ટ્રેને મને આ મારી મંજિલ સુધી પહોંચાડ્યા, અને પછી કે હવે ટ્રેનને મુકાઈ નહીં હો, નહીં તો તું કૃતજ્ઞ કહેવાવું. હવે ટ્રેનમાંથી મારે ઉતરવું નથી કારણ કે ટ્રેને મને અહીં સુધી પહોંચાડ્યા, હવે થોડો ટ્રેનનો સાથ છોડી દેવાય, એમ કરી ન ઉતરે તો ક્યાં જાય? એટલે સાધનની જરૂર છે ત્યાં સુધી પહોંચવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે સાધનની બેસવું પડે, એનો ઉપયોગ કરવો પડે. સાધન નહીં કરવાના એવી કથાનો તાત્પર્ય નથી. સાધન તો જેટલી પોતાની શક્તિ હોય એ શક્તિ પ્રમાણે કરવા જ જોઈએ. ઇન્દ્રિયોને સંયમમાં રાખવા માટે, શરીરને સંયમમાં રાખવા માટે, કારણ કે એના દ્વારા જ ભક્તિ થાય, એના દ્વારા જ આગળ કીધું ને ભક્તિનું સાધન એ છે. એટલા માટે સાધન તો કરવા જ પડે, પણ કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો. કે આના દ્વારા હું ત્યાં પોગી જાઉં તો એ શક્ય નથી. જીવ ગમે તે સાધન કરે પણ એનું ફળ તો પ્રભુ આપે તો જ મળે. કેમ જે કર્મો સ્વયં નાશવંત તથા નિર્જીવ વસ્તુ છે, સ્વતંત્ર રીતે કોઈને કશું ફળ આપી શકે નહીં. માટે લાખ સાધનો કર્યા પછી પણ જીવની શુદ્ધિ તથા મુક્તિ તો પ્રસન્ન થયેલા પ્રભુની કૃપાથી જ થાય છે. સીધી વાત છે, માત્ર સાધનથી કરે ને, કર્મ કરે ને, તો કર્મ તો નિર્જીવ છે, કર્મ તો નાશવંત છે, પણ એનું ફળ છે ભગવાન. કર્મ ફળ પ્રદાતા છે, તો ભગવાન આપે તો મળે. ગમે એટલું કરે પણ ભગવાનનો આશરો ન હોય, ભગવાનનું બળ ન હોય, તો ભગવાન એને ફળ ન આપે. કર્મ કરવો આપણો અધિકાર છે, ભગવાને કર્યું, પણ કેવળ ભગવાનને અર્થે જ કરે, એને રાજી કરવા માટે જ કરે, તો ભગવાન એના ઉપર પ્રસન્નતા વર્ષાવે, કૃપા કરે. એ સાધનોથી ન થાય, એ તો કૃપાથી જ થાય. આ વિશે પૂજ્ય નિષ્કુળાનંદ સ્વામી કહ્યું છે, તેમ સાધન સર્વે કહીએ તુંબા મશકને તુલ, તેને ભરોસે ભવતરે જાય જન્મ અમૂલ્ય. તુંબડા બાંધીને સાગર તરવા જેવા સાધનો છે, પણ ભાઈ
ભગવાનની કૃપા રૂપી હોડીમાં બેહી જાય, સ્ટીમરમાં કે પ્લેનમાં બેહી જાય, તો સેજે સેજે પાર ઉતરી જાય. ભરોસો રૂપી નાવ કયો? હવે ભરોસા રૂપી નાવ, શરણાગતિ રૂપી નાવ, એની વાત આવશે. તે સુધી ભક્તિનું નાવની વાત હતી ને, ભક્તિએ પણ ભરોસાયુક્ત કરવા માટે આ હરિબળની ખાસ જરૂર છે. અચળ આશ્રય ઉર્મા પ્રભુ પ્રગટનો પ્રમાણ, એવા જન જે જગમાં તે પામે પરમ કલ્યાણ. એ જીવ પોતાનું અહમ તથા સાધન બળ છોડી શ્રી હરિને શરણે થાય છે તથા ભગવાનની જેમ મરજી હોય તેમ જ રહે છે. તેના પાપ તથા વાસનાને ખુદ ભગવાન નાશ કરી દે છે. અર્જુનજીએ ભગવાનની મરજીથી મહાભારતના યુદ્ધમાં અનંત જીવોને મારી નાખ્યા તો પણ કાંઈ જ પાપ ન લાગ્યું, લો, કારણ કે શરણાગત હતા, ભગવાનની આજ્ઞાથી એમની મરજીથી કર્યું હતું. શરણાગત નિર્ભય હોય, મહાભારતનું યુદ્ધ થયું ને ત્યારે ભીષ્મ પેલો દુષ્ટ પેલો દુર્યોધન ઈ કે ભીષ્મ પિતા પાસે જઈને કે તમને સેનાપતિ બનાવ્યા અને આટલા બધા આપણી મોટી સેના, પહેલાંની તો હાવ નાની સેના અને આપણી પાસે આટલા યોદ્ધા, અને તોય ધારે તો હાંજે પૂરું ન કરી નાખે, પણ તમારી દાનત ખરાબ છે. શું કીધું દુર્યોધને ભીષ્મ પિતાને? શું કીધું? તમારી દાનત ખરાબ છે, તમે છો તો મારા પક્ષમાં પણ ભલું તો તમે પહેલાંનું જ ઈચ્છો છો, એટલે તો તમે હથિયાર બરાબર આમ મેદાનમાં આવીને તમે કાંઈ મારતા નથી, સામે જોઈને તમારામાં દયા આવી જાય છે. અને કારણ કે તમે આ બધું એને આપવા ધારો, તમે ખરેખર એના પક્ષમાં છો, લડો છો મારી બાજુ, અને પક્ષ કોનો રાખો છો? મારા દુશ્મનો પાંડવોનો રાખો છો. તમે તમારો ક્ષત્રિય ધર્મ લજવ્યો છે અને આમ કર્યું, તમે ખાવ છો મારું અને મારું જ ખોદો છો. રોટલા તો હસ્તિનાપુરના રાજમાં રહીને ખાવ છો, વાપરો છો બધું એનું અને ગાવ છો પહેલાંનું. આમ આક્ષેપ નાખ્યો, કલંક નાખ્યું મોટું, અને ક્ષત્રિય માટે તો એ બહુ મોટી ગાળ કહેવાય. ભીષ્મ પિતાથી રેવાયું નહીં, આને ઊભા થઈ ગયા, પરસેવો વળી ગયો, તારી જાતના તું તારા મનમાં હું સમજે, આવું મને કીધું તે? જા સાંભળી લે કાન ખોલીને, કાલ સૂર્યોદયથી માંડી સૂર્યાસ્ત સુધીમાં કાં અર્જુન નહીં હોય ને કાં ભીષ્મ નહીં હોય. શું કીધું? કા ભીષ્મ નહીં હોય, કા અર્જુન નહીં હોય, લખી લે કે આને તો આટલું જ જોઈતું હતું, આ એટલે પારો ચડાવવા જ આવ્યો હતો. એ રાત્રે ભગવાનની ઊંઘ ઉડી ગયો. ભીષ્મે કીધું દુર્યોધનને, હુઈ જાજા નિરાતે, કાલ યુદ્ધ પતી જવાનું, કારણ કે મુખ્ય બે જ છે આ પક્ષમાં, ભીષ્મ ને આ પક્ષમાં, બે વયા જાય, બેમાંથી એક જાય ને તો એક પૂરું, પછી તો કોણ રહ્યું? હોઈ જાજા કે, પણ આ બાજુ તો કૃષ્ણ ભગવાન હે ને શિબિકામાં હુતા હતા ને અહીંયા જાગી ગયા, હડાપ કરતા દોટ કાઢી અને અર્જુન પાસે ગયા. અર્જુન એ ગાંડા, આ હું તું આ નાકોડા ઢહડે છે, ઉઠ ઉઠ, તને ઊંઘ આવે છે? ત્યાં પેલા આપણા શત્રુના આપણા સામેના પક્ષના એ તંબુમાં હું થયું, કંઈ સાંભળું? દાદાએ હું પ્રતિજ્ઞા લીધી, કાલે તારું મોત છે અને તને ઊંઘ આવે છે? અર્જુન જાગીને આમ બગા સુખાઈને આળસ મરડીને કે, પ્રભુ હોવા દો ને, તને ઊંઘ કેમ આવે છે? તારે કે તમે જાગો છો એટલે. શું? તમે જાગો પછી અમારે શું ચિંતા? ચાકરને શું ચિંતા? ધણી બેઠો પછી ચાકરને શું ચિંતા? આ શરણાગતિ. અને ભગવાન એનો વાંકો વાળ થવા દીધો, જોયું તમે? આ શરણાગતિ, એને આશરે બેઠા હતા ને, વિજય એનો જ થાય. મામ એવ પ્રબંત્યંતે માયા મેં તામ તરંતી તે, એક શરણે આવે ને, મામ એકમ શરણમ વ્રજા. એટલે કીધું બધાને છેલ્લે મારી નાખ્યા આપણે દુર્યો, આપણે શું કહેવાય અર્જુનજીએ, તો પણ એને પાપ ન લાગ્યું. જ્યારે ભરતજીએ પોતાની લાગણીને વશ થઈ દયા ખાતર મૃગલીના બચ્ચાને મોતમાંથી બચાવ્યું
અપાર પ્રેમ આપ્યો તો પણ મૃગ જેવો તુચ્છ જન્મ આવ્યો, લો તેટલું કર્મ એને લાગ્યું. દયા કરી તોય ભૂંડું થયું, અને પેલા એ હિંસા કરી તોય પણ એનું રૂડું થયું. દેખાય છે ને કેટલું કેટલું ડિફરન્સ. અને દયા કરી તોય ભૂંડું કર્યું, પ્રેમ કર્યો તોય ભૂંડું થયું, અને પેલા એ. એટલે અહીં એવો અર્થ નથી દયા ન કરવો, પ્રેમ ન કરવો, બધાની સામે આંખો જ કાઢવી અને ઝપાટા જ બોલાવવા, એ તો ભગવાનની આજ્ઞા હોય ત્યાં બરાબર છે. પણ એનો વગર આજ્ઞા એ જો અર્જુનજીએ કર્યું તો હાલો આપણે મંડીએ કરવા, આતંકવાદ મંડીએ ફેલાવવા, જે હાથ હું કે એવું કંઈ ભગવાન નથી કહેતા. જોજો બાપા આવું છે. માટે શરણાગતિ સમાન, પાપથી બચવાનો, પ્રભુને પામવાનો બીજો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી. ગીતામાં પણ એટલે જ કહ્યું છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. શરણાગતને સાધન તથા સાધ્ય બંને એક શ્રી હરિ જ હોય છે. આવો આશ્રવ અખંડ સ્મરણમાં રાખવા માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથની શરૂઆતમાં ભગવાનના નામ જપનો ઉપાય સૂચવ્યો છે. આ ઉપાય તપ તીર્થાદિક જેમ સ્વતંત્ર સાધન રૂપે નહીં પણ શરણરૂપ શ્રીહરિના અખંડ સ્મરણ માટે કરવાનો હોય છે. સૌથી પહેલો પોઈન્ટ ઉપાડ્યો નામ જપ. નામ જપ કોઈ સાધન નથી પણ નામ જપ શું? શરણરૂપ શ્રીહરિના અખંડ સ્મરણ માટે કરવાનો છે કે હું જપ કરીને સાધન કરીને ભગવાનને પામી લઉં અને નિર્ભય થઈ જાઉં, મુક્તિ મળી જાય, જન્મ મરણથી રહિત થઈ જાઉં, એવો આશય નથી. કે મારા શ્રીહરિનું નામ છે, હા હું એને શરણે છું, એટલે મારે એનું સ્મરણ અખંડ રાખવું જોઈએ. અહીં એક પ્રશ્ન એ થાય, જે પ્રભુની શરણાગતિ સ્વીકારે તેને બીજા કોઈ સાધન કરવાના હોય છે કે નહીં? ભાઈ સાધન કરવા કે નહીં? શરણે થઈ ગયા એટલે બસ હુઈ રહેવાનું, આળસુ થઈને બેસી રહેવાનું? જો અન્ય ઉપાયો કરવાના જ હોય તો પછી શરણાગતિનું મહત્વ શું? તો કે નાના બીજા સાધન તો કરવા જોઈએ ને, માળસ થઈને બેય ન રહેવાય, તો પછી શરણાગતિનો અર્થ શું? શરણાગતિનું બળ શું? એટલે બે અન્ય સાધન કરે તો શરણાગતિનું બળ શું, અને શરણે આવી જાય તો સાધન કંઈ કરવાના કે નહીં કરવાના? જો કંઈ કરવાનું જ ના હોય તો શું શરણાગતને સદા ખાઈ પીને હુઈ રહેવું? આનો ઉત્તર એ છે, ભગવાનની જેમ મરજી હોય તેમ તેમના સુખાર્થે તત્પર રહેવું એ શરણાગતિનું કર્તવ્ય છે. ભાઈ ભગવાન આજ્ઞા કરે કે આમ કર, એમ જ કરે, બીજું ન કરે, પોતાની મેળે કાંઈ ન કરે. ભગવાન કે આટલું કર, આટલું આટલું તારી પાસે મારે કરાવવું છે અને કરે, એ શરણાગતનું કર્તવ્ય છે. એટલે શ્રી આશ્રિતો એ પ્રભુની આજ્ઞા તો અવશ્ય પાળવી જ જોઈએ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ બાબતને આ રીતે જણાવી છે, હરિની આજ્ઞા માનવી મનજી, નરને કરવા સર્વે સાધનજી, તેમાં કાંઈ ફેર ન પાળવો જન, પ્રગટ પ્રભુને કરવા પ્રસન્ન. શાસ્ત્રોમાં શરણાગતિનું પૂર્ણ સ્વરૂપ છે, અંગોએ સહિત આ રીતે બતાવવામાં આવ્યું છે. આનુકૂલસ્ય સંકલ્પ પ્રાતિકૂલસ્ય વર્જનમ રક્ષિષ્યતિ વિશ્વાસો ગોપ્તિત્વવર્ણમ તથા આત્મનિક્ષેપકાર્પણ્ય ષડવિધા શરણાગતિ. છ પ્રકારની શરણાગતિ છે શાસ્ત્રમાં. શરણાગતિનું પૂર્ણ સ્વરૂપ આ છ વસ્તુ ભેગી થાય ત્યારે એને શરણાગત કહેવાય. આ છ અંગો બતાવ્યા છે. પહેલું આનુકૂલસ્ય સંકલ્પ, એટલે શરણરૂપ શ્રીહરિને જેમ સુખ થાય તેમ શ્રીહરિની મરજીમાં અનુકૂળ થઈને રહેવાનો પાકો ઠરાવ રાખવો. મેલી ગમતું મનનું કરે ગમતું ગોવિંદ તણું, જેમ વાળે તેમ વળે વળી મૂકી મમત આપણું. આ પહેલું અંગ છે શરણાગતિનું. ભગવાનના ગમતામાં રહી ભગવાનને સુખ થાય એમ વર્તવું, એનું નામ આનુકૂલસ્ય સંકલ્પ. બીજું પ્રાતિકૂલસ્ય વર્જનમ, શરણાગતિનું અંગ. પ્રભુને જે જે નથી ગમતું એ બધું શરણાગતને છોડી દેવું, તેમણે જે જે કરવાની ના પાડી છે તે ન કરવું, આનું નામ છે પ્રાતિકૂલસ્ય વર્જનમ. આ છે શરણાગતિનું બીજું અંગ. ત્રીજું અંગ રક્ષિષ્યતિ વિશ્વાસ.
આજ સુધીમાં મેં પ્રભુના અનેક અપરાધો કર્યા છે, હજુ પણ મારામાં અનંત દોષો ભર્યા છે, છતાં પણ શરણાગત પાલક અને સર્વશક્તિમાન એવા શ્રીહરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરશે જ, અને તેની પ્રાપ્તિ મને પોતે જ કરાવી આપશે. આવો જે મહાવિશ્વાસ રાખવો એનું નામ છે રક્ષિષ્યતિ વિશ્વાસ. આ ત્રીજું અંગ. સુખદાયી સદા શ્યામળો જીવ જરૂર ઉર્મા જણાય નહીં. સુખદાયી સદા શ્યામળો જીવ જરૂર ઉર્મા જાણ, દ્રઢ ભરોસો ધર્મનંદનનો અતિ અંતરમાં આણ. બસ આ ત્રીજું લક્ષણ. ચોથું ગોપ્તિત્વ વર્ણમ, ગોપ્તિત્વ વર્ણમ. રક્ષા કરવાની પ્રાર્થના કરવી. શું? ગોપ્તિત્વ વર્ણમ એટલે કે છે રક્ષા કરવાની પ્રાર્થના કરવી. એ હરિ અખંડ આપના ગમતામાં જ રહેવાય એવી આપ જ કૃપા કરો. આ જે પ્રાર્થના છે ને એ શરણાગતિનું અંગ છે ચોથું. અને મારી સરળ પ્રકારે તમે રક્ષા કરો બસ. તોય અંતે તો ત્યાં બેઠો હોય તોય પણ એની પ્રાર્થના એની સ્તુતિ કરતો હોય. પાંચમું છે આત્મનિક્ષેપ. આત્માએ સહિત પોતાના સર્વસ્વનું સમર્પણ કરી દેવું. પછી ક્યાં મેરા સબ હિ તેરા, કુછ ન લાગે મેરા, આ બધું તારું, મારો દેહ મારો આત્મા બધું તારું જ છે. સર્વના માલિક શ્રી હરિને માની અહમ મમત્વ રહિત થઈ અખંડ એમની સેવા પરાયણમાં વર્તવું એનું નામ છે આત્મનિક્ષેપ. છઠ્ઠું છે કાર્પણ્યમ, પોતાને વિશે સર્વ પ્રકારનું દીનપણું માનવું. હે મહારાજ, હું તો સર્વથા પરાધીન એવો અનન્ય અનન્ય ગતિ આપનો રાંક સેવક છું. આ બધો દાસભાવ જાય નહીં, માલિક ન થઈ જાય, ભાઈ ભગવાનને ધક્કો મારીને પોતેના આસને ન બેસી જાય કે હું એનો છું, તો આ બધું મારું જ છે, હવે મને કોણ કહેનાર છે, પણ ભગવાન તો ખરા જ, એવો પાછો અટંટ ના થઈ જાય. દાસ રે, સેવક રે, મારી પાસે કોઈ જ બળ કે સાધન નથી, આપ જ પરમ પરમ કરુણા કરીને મને નિભાવી લેજો ને આપનો જ થઈને સદા રહું એવી કૃપા વરસાવજો. એટલે સ્વામી કે કેનેક બળ અન્ન ધન રાજતણું, કેનેક બળ વિદ્યા ઘણું, કેનેક બળ દેહ દેખી આપણું, એ માયલું બળ નથી મારે અણું. લાજ મારી હરિ તમારે હાથ, મુજ અનાથના તમે છો નાથ, સંકટમાં સ્વામી રેજો સાથ, એટલી સુણજો ગરીબની ગાથ. જીવાત્માઓ અનાદિથી ભગવાનના દાસ જ છે, શાસ્ત્રો પણ કહે છે દાસ ભૂતાઃ સ્વતઃ સર્વે યાત્માનઃ પરમાત્મનઃ. એવી રીતે આ છયે અંગોએ સહિત ભગવાનનો આશરો સ્વીકારવો અને એક ભગવાનનું જ બળ રાખવું તે આ ગ્રંથનો મુખ્ય ગલિતાર્થ છે. આ ગ્રંથનો શ્રેષ્ઠ મહિમા તથા ફળ લેખક સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ કડવું 44 અને પદ 11માં કહ્યું, આ કહ્યા છે. આ ગ્રંથમાં 44 કડવા છે, જેમ ભક્તિનિધિમાં હતું એમ, 11 પદ છે જેમ ભક્તિનિધિમાં હતું એમ, અને કુલ મળીને 400 ચરણ છે. તો આ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો હરિબળ ગીતા ગ્રંથ હવે આપણે આગળ પ્રારંભ કરીશું. આજે માત્ર આ ગ્રંથની ભૂમિકા, આખા એ ગ્રંથમાં શાનું વર્ણન છે અને આ શરણાગતિ હરિબળ ગીતાનો શું અર્થ છે એ આ ભૂમિકામાં આપણે જાણ્યો. આગળની કથા હવે પ્રારંભ આપણે પછી કરીશું. ઘનશ્યામ મહારાજ.